આફ્ટરનૂન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગુજરાતી આપણે આગળના લેક્ચરમાં પાઠ પાંચ સુધી તમને પૂર્ણ કરાવી દીધું છે તો આજે આપણે પુનરાવર્તન એક એટલે કે આપણે જે અગાઉ ભણી ગયા છે એના જ પુનરાવર્તન સ્વરૂપે પુનરાવર્તન એક આજે આપણે સમજીશું તો એમાં આપણે જોઈએ પાણા નંબર ત્રીસ દરેક વિદ્યાર્થી મિત્રો પાણાં નંબર ત્રીસ કાઢે એમાં પ્રશ્ન એક કે નીચે આપેલા શબ્દો કોષ્ટકમાંથી શોધી તેના ઉપર ચોરસ કરો અને વાક્ય પ્રયોગ કરો તો કે સોહાગણ તરિયાતોરણ વિદ્યાધિકારી ખારીલા પ્રાયશ્ચિત મુસાફરી ધોધમાર અને ગહેકવું એટલે કે આ જે શબ્દો આપેલા છે એ શો આપણે શેમાંથી શોધવાના છે કોષ્ટકમાં તો આપણે પહેલો જોઈએ કે સોહાગણ તો અહીંયા તમારે રાઉન્ડ કરવાનું ધોધમાર અહીંયા પણ આપણે રાઉન્ડ કર્યું પ્રાયશ્ચિત પછી તરિયાતોરણ ગહેકવું મુસાફરી વિદ્યાધિકારી ખારીલા સોહાગણ એટલે કે અહીંયા જેટલા શબ્દો આપેલા છે એ શબ્દો અહીંયા આપણે કોષ્ટકમાં શોધી અને એની ઉપર રાઉન્ડ કર્યું ખ્યાલ આવી ગયો તમારે હવે શું કરવાનું છે આ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે તો પહેલું જ છે સોહાગણ તો સોહાગણનું વાક્ય શું બનાવીશું એવું ને કે ટીચરે લખાવેલું જ વાક્ય બનાવો તમે પણ તમારી રીતે એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો પણ વાક્ય રચના બંધ બેસતી હોવી જોઈએ કોઈ પણ તમે વાક્ય બનાવો તો વાક્ય રચના બંધ બેસતી અને વ્યવસ્થિત લખાણ લખેલું હોવું જોઈએ અને જે શબ્દ પૂછાયેલો છે એ શબ્દનો ઉપયોગ પણ થયેલો હોવો જોઈએ પહેલું છે સોહાગણ તો કે સોહાગણ હંમેશા શેથામાં કંકુ ભરે છે સોહાગન સ્ત્રીઓ હંમેશા પોતાની સેથીમાં કંકુ પૂરે છે બીજા નંબરે શું છે તરિયા તોરણ તો કે દિવાળીમાં લોકો ઘરને તરિયા તોરણથી સજાવે છે ફરીથી કહું છું કે દિવાળીમાં લોકો ઘરને તરિયા તોરણથી સજાવે છે ત્રીજા નંબરનું છે વિદ્યાધિકારી એટલે કે મારે ભણી ભણીને વિદ્યાધિકારી થવું છે વિદ્યા અધિકારી તો કે મારે ભણી ભણીને વિદ્યા અધિકારી થવું છે ખારીલા તો કે ખારેલા માણસોનું હંમેશા પતન થાય છે ખારીલા તો કે ખારેલા માણસોનું હંમેશા પતન થાય છે અથવા ખારેલા માણસોની હાર હંમેશા નિશ્ચિત હોય છે પ્રાયોશ્ચિત તો કે માણસે જો કોઈ પાપ કર્યું હોય તો તેનું પ્રાયોચિત કરવું જોઈએ અથવા તમે એ પણ રીતે બનાવી શકો કે આપણે પોતે કંઈ ભૂલ કરી હોય તો એ ભૂલનું આપણે પ્રાયોચિત કરી ભૂલ સુધારવી જોઈએ ફરીથી કહું છું પ્રાયોચ્ચિત તો કે માણસે જો કોઈ પાપ કર્યું હોય તો તેનું પ્રાયોચિત કરવું જરૂરી છે પછી છઠ્ઠું છે મુસાફરી તો મુસાફરીનું આપણે કે વિદ્યાર્થીઓએ દક્ષિણ ભારતની મુસાફરી કરીને પાછા આવી ગયા મુસાફરી તો કે વિદ્યાર્થીઓ દક્ષિણ ભારતની મુસાફરી કરીને પાછા આવી ગયા છે તમે દક્ષિણ ભારતની જગ્યાએ ઉત્તર ભારત લખો કાશ્મીર લખો તમે જ્યાં પ્રવાસ ગયા હોય જ્યાં મુસાફરી કરવા ગયા હોય એનો પણ મુસાફરી શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ હવે આપણે કયું વાક્ય છે ધોધમાર તો કે કાઠિયાવાડમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો આપણે એ પણ લખી શકીએ કે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હવે જોઈએ ગહેકવું તો કે ચોમાસામાં મોર ગહું કે છે એટલે કે ગહેકવું એટલે કે ટહેકવું થાય એનો અર્થ એટલે કે ચોમાસામાં મોર આનંદમાં આવી ગહેકવે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન બે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે કે તમે મેળામાં જઈશું શું ખરીદશો કોણા માટે તો આપણે કહેવાનું છે કે મેળામાં જઈને અમે વિવિધ વસ્તુઓ ખરીદીશું નાના ભાઈ અને ભાણાઓ ભાણિયાઓ માટે ફુગાઓ અને વાસળી સિસોટી લઈશું મીઠાની મીઠાઈવાળાની દુકાનમાં મીઠાઈ લઈશું અને બહેન માટે એના શણગાર માટે જુદી જુદી વસ્તુઓ લઈશું દાદા માટે લાકડી અને દાદી માટે ધાર્મિક પુસ્તિકા લઈશું અમે ત્યાંથી બા માટે ઘર વખરીની વસ્તુઓ પણ લાવીશું એટલે કે આપણે મેળામાં જો વધારે ગમે છે મેળાનું નામ સાંભળતા જ વિદ્યાર્થી મિત્રો આપણે ખુશ થઈ જઈએ છીએ ત્યાં ઘણી રમતો રમાડો છે પણ આમાં શું આપ્યો છે પ્રશ્ન કે શું શું ખરીદશો અને કોણા માટે એટલે કે જે સવાલ પૂછ્યો છે એનો જ એ જ રીતે આપણે ઉત્તર આપવાનો રહેશે તો કે મેળામાં જઈને અમે વિવિધ વસ્તુઓ ખરીદીશું નાના ભાઈ અને ભાણિયાઓ માટે ફુગાઓ વાસળી અને સિસોટી લઈશું મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ ખરીદીશું બહેન માટે એના શણગાર માટેની જુદી જુદી વસ્તુઓ લઈશું અને દાદા માટે લાકડી અને દાદી માટે ધાર્મિક પુસ્તિકા પણ ખરીદીશું અને ત્યાંથી બા માટે ઘર વખરીની વસ્તુઓ પણ લઈશું ત્રીજો સવાલ છે બીજો સવાલ છે કે સાથિયા ક્યારે ક્યારે પૂરવામાં આવે છે તો કે સાથિયા આપણા ઘરમાં કંઈ પૂજા હોય ઉત્સવ હોય વિવાહ હોય અને દિવાળી જેવા શુભ પ્રસંગોમાં સાથીયા પૂરવામાં આવે છે ફરીથી કહું એનો જવાબ કે સાથિયા ક્યારે ક્યારે પૂરવામાં આવે છે તો કે સાથીયા પૂજા ઉત્સવ વિવાહ અને દિવાળી જેવા શુભ પ્રસંગોમાં મોટા તહેવારોમાં પણ સાથિયા પુરાવામાં આવે છે ત્રીજો સવાલ છે કે મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો પ્રશ્ન તો કે મહાદેવે ગાયને મોલથી લચી પડેલા ખેતરમાં ચરતી જોઈ એને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે તેથી ગાયને હાંખી કાઢવા મહાદેવ મિત્રોથી છૂટો પડ્યો ફરીથી કહું છું કે જ્યારે મહાદેવે જોયું તો ખેતરમાં કે હરાયું ગાય ચડતી હતી સરસ સોના જેવા પાક ઉગેલા એને કે તે ધીમે ધીમે ચડતી હતી એટલે કે મહાદેવે ગાયને મોલથી લચી પડેલા ખેતરમાં ચડતી જોઈ મહાદેવને થયું કે જો હું આ ગાયના આ ગાય પાકને નુકસાન પહોંચાડશે તેથી કે ગાયને હાંકી કાઢવા મહાદેવે મિત્રોથી છૂટો પડ્યો ચોથો સવાલ છે કે બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો તો કે ગાંધીજી માનતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી કરી શકે નહીં તેમાં પોતાનાથી કેમ બેસાય આથી બાપુએ વિમાનમાં જવાનો ઇનકાર કર્યો ફરીથી કહું છું કે બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇન્કાર કેમ કર્યો તો કે બાપુ એમ માનતા હતા ગાંધીજી બાપુ એમ માનતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકતા હોય તેમાં પોતાનાથી બેસી શકાય નહીં આથી બાપુએ વિમાનમાં જવાનો ઇનકાર કર્યો ચોથો સવાલ છે કે ચોમાસામાં કયા કયા પક્ષીઓ પ્રાણીઓનો અવાજ સંભા સાંભળવા મળે છે તો આપણે જોઈએ કે ચોમાસામાં મોર એટલે કે ચોમાસામાં મોર ટેહું ટેહું કરે છે અને દેડકા ડ્રાઉં કરે છે અને તમરાઓનો પણ તેનો અવાજ સંભળાય છે ફરીથી કહું છું કે ચોમાસામાં કયા કયા પ્રાણીઓના અવાજો સંભળાવવા મળે છે તો કે ચોમાસામાં મોટ હૂંકા કરે છે દેડકાઉન્ડ રાઉન્ડ કરે છે અને તમરાઓનો પણ તેનો અવાજ સંભળાય છે હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ કે તમારી શાળામાં લખાયેલા પાંચ સૂત્રોની યાદી કરો તો આપણી શાળામાં પણ વિદ્યાર્થી મિત્રો શું વિચારો લખેલા હોય છે એટલે કે ભીતો ઉપર તમે જો બોર્ડ આપેલા છે એ બોર્ડમાં પણ શિક્ષકો રોજ સરસ મજાના સુવિચારો લખતા હોય છે તો આ શી વિચારો આપણે જાતે લખવાના શું વિચારો એટલે કે શું વાક્યો તો હું તમને પાંચ વાક્યો લખાઈ દઉં છું તમને કહી દઉં કે વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર્ય માટે સદાચાર હોય છે બીજું આપણે શું વિચાર જોઈએ કે વિદ્યા વિનયથી શોભે છે ત્રીજું શાળા અમારી તીર્થભૂમિ છે જ્યાં જ્ઞાન ગંગા વહે છે વિચાર કરવાની કળા એટલે કેળવણી પુસ્તકો જાગૃત દેવતાઓ છે તેમને સીવીને તરત જ વરદાન મળેલા સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના બે ફેફસા છે ફરીથી કહું છું કે વિદ્યા વિનયથી શોભે છે વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ય અને સદાચાર છે સારા અક્ષરો એ કેળવણીની ઉત્તમ નિશાણી છે વિચાર કરવાની કળા એટલે કે કેળવણી પુસ્તક જાગૃત દેવતાઓ છે તેમને સીવીને તરત જ વરદાન મેળવો શ્વાસ્રય અને સંયમ એ ચારિત્યના બે ફેફસા છે હવે આપણે જોઈએ પ્રશ્ન ચાર કે નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ પરીક્ષામાં પૂછાય હવે તમે સાતમામાં આવી ગયા છો કોઈ પણ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામની નિશાની અમુક જગ્યાએ આપણે વાક્ય અટકાવવા માટે અલ્પ વિરામની નિશાની કરીએ છીએ તો આ રીતે આપણે ઉપયોગ કરી અને તમારે આખો ફકરો ફરીથી લખવાનો છે તો જો આપણે અહીંયા લખીએ કે જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો તો જો એટલે કે અહીંયા અવતરણ ચિહ્ન નિશા આવશે નિશા શું આવશે જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે કે અહીં વાક્ય પૂરું થાય છે એટલે આપણે અહીંયા શેની નિશાની કરીશું પૂર્ણ વિરામની નિશાની કરીશું એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું એટલે કે ત્યાં તો નિશાની કરેલી છે ત્યાં વાક્ય પૂરું થાય છે મેં આખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું શું આવશે ત્યાં જ કરવું અથવા મરવું એટલે અહીંયા પણ અલ્પવિરામની નિશાની આવશે અને સાથિયાઓને છૂટા કર્યા છૂટા કર્યા એટલે અહીં આપણું વાક્ય પૂર્ણ થાય એટલે શું એની નિશાની આવશે પૂર્ણ વિરામની નિશાની આવશે પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી તો આપી શું આવશે તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી અહીં આપણું વાક્ય પૂર્ણ થાય એટલે અહીંયા પણ પૂર્ણ વિરામની નિશાની આવશે તું સાથે જ રહી એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો એટલે કે એટલે જેમ નોવાખલીમાં બધાને છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં પણ શું લખ્યું છે અહીં કે જેમ તું સાથે જ રહી એટલે જેમ નોહાકલીમાં બધાને છોડીને આવ્યો એમ છોડીને આવ્યો તેમ બિહારમાં પણ એટલે કે તું સાથે જ રહી એટલે એટલે કે એટલે આવશે ત્યાં શું આવશે વિરામની નિશાની આવશે શું આવશે વિરામની નિશાની આવશે હવે છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં પણ એટલે કે બિહારમાં પણ એટલે કે અહીં વાક્ય પૂર્ણ થાય છે એટલે ત્યાં શું આવશે પાછી પૂર્ણ વિરામની નિશાની આવશે શું આવશે પૂર્ણ વિરામની નિશાની આવશે બાકી દેવ પ્રકાશ હુન્નર વગેરે છે તે અને મુદલાબેન પણ રહેશે એટલે કે મુદલાબેન રહેશે ત્યાં પણ શેની નિશાની આવશે અહીં વાક્ય પૂરું થાય એટલે કે અહીં પૂર્ણ વિરામની નિશાની આવશે મુદલાબેન મારા વતી બધું જ સાંભળ સંભાળશે અને કામ પણ કરશે એટલે કે મુદલાબેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે અહીં પણ વાક્ય પૂર્ણ થાય એટલે અહીં શેની નિશાની આવશે પૂર્ણ વિરામની નિશાની આવશે પણ તને છોડીને કેમ જવાય જવાય તું પણ નહીં ઈચ્છે એટલે કે તને છોડીને કેમ જવાય જવાયા છે એ પ્રશ્ન કરેલો છે એટલે અહીંયા શેની નિશાની આવશે પ્રશ્નચિહની નિશાની આવશે એ તું પણ નહીં ઈચ્છે એટલે અહીંયા શેની નિશાની આવશે પૂર્ણ વિરામની અહીં વાક્ય પૂર્ણ થાય છે એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું અહીંયા વાક્ય પૂરું થાય એટલે અહીં પૂર્ણ વિરામની નિશાની કરીશું ઓછામાં ઓછો સમય અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો એટલે કે શું કહે છે બાપુ કે ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો એટલે કે અહીંયા બોલતા અહીંયા જ વાક્ય પૂર્ણ થાય એટલે અહીં પણ પૂર્ણ વિરામની નિશાની આવશે પણ જોજો પણ જોજો એટલે કે આટલું વાક્ય બોલતા આપણે અટકી ગયા એટલે અહીંયા અલ્પવિરામની નિશાની તો કરેલી જ છે આમાં તારી ખૂબ કસોટી છે હો એટલે કે આમાં તારી ખૂબ કસોટી છે હો એટલે કે આશ્ચર્ય સાથે બોલે છે એટલે અહીંયા શું આવશે ઉદ્ગાર ચિહ્નની નિશાની આવશે અને અહીંયા અવતરણ ચિહ્નની ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એવું નહીં પરીક્ષામાં આના સિવાય બીજા ફકરા પણ પૂછાય તો પણ તમારે વિરામ પૂર્ણ વિરામ અવતરણ ચિહ્ન વગેરેનો ઉપયોગ કરતાં તમને વાક્ય બનાવતા આવડવું જોઈએ હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પહેલું છે રળિયામણું તો રળિયામણીનો બે થાય સુંદર અને આપણે બીજું કહીએ તો શું થશે મનોહર શું થાય સુંદર અને મનોહર બીજું છે ખારીલા એટલે કે ઈર્સાળું પણ થાય અને શું થાય ડંખીલા એટલે કે આવા સ્વભાવના માણસો કોઈને ગમે નહીં શું આવશે ઈર્ષાળુ અને ડંખીલા ત્રીજું છે પ્રાયોચિત એટલે કે ભૂલ ભૂલથી કરેલો પસ્તાવો કરેલી ભૂલો એટલે કે તપ અને પસ્તાવ શું થશે તપણે પસ્તાવો રાણ રાણનું શું થાય જંગલ અને વણ હવે છે કેળવણી કેળવણીનું શું થશે શિક્ષણ અને ભણતર શું થાય શિક્ષણ અને ભણતર હવે જોઈએ પ્રશ્ન છે કે સૂચના મુજબ કરો તો અહીંયા ર વણથી શરૂ થતા દસ શબ્દ લખો તો ર ઉપરથી શરૂ થતાં તો ઘણા બધા શબ્દો છે તો રાક રાણ રસ રમા રામ રમ રજ રણ રંક રાત રેખા રમુજી રંગીન તમને જેટલા આવડે એટલા ર ઉપરથી કેટલા શબ્દો લખવાના છે દસ શબ્દો લખવાના છે હવે આપણે આ એ શબ્દોનો ઉપયોગ કરીને જ વાક્યમાં પ્રયોગ કરવાનો છે હવે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો શું આવશે પહેલું રેખા આપણે જોઈએ તો કે આ રેખા છે આમાં શું લખેલું છે કે રાંક તો કે આ રાંખ છે એ જ રીતે આપણે એ શબ્દોનો ઉપયોગ કરીને બનાવીએ તો કે આ રેખા છે રેખા રસોડામાં છે તે રસોઈ કરે છે તે રોટલી વણે છે તે રાયતું સરસ બનાવે છે રેખા રસથી કામ કરે છે તે ક્યારેક રઘવાટ કરતી નથી અને તે સ્વભાવે પણ રંગીન છે તે ખૂબ રમૂજી છે અને જે મોટી હોવા છતાં પણ થોડી રમતિયાળ છે એટલે તમારે આ સિવાય મેં આ શબ્દો સિવાય બીજા શબ્દોનો ઉપયોગ કરી પણ વાક્ય પ્રયોગ કર્યો પણ તમે અહીંયા જે શબ્દ લખો છો એ શબ્દનો જ ઉપયોગ કરી વાક્ય બનાવવાનો રહેશે હવે છે કે આ વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી કરો તો સંજ્ઞા કોને કહેવાય રેખા કે આ રેખા છે તો એ શું આવશે સંજ્ઞા જે જે નામ છે એને આપણે લીટી કરીશું પછી રેખા રસોડામાં છે રેખા ક્યાં છે રસોડામાં એટલે કે રસોડા નીચે લીટી આવશે તે રસોઈ કરે છે તો કે રસોઈ રોટલી રાયતું રસથી રઘવાટ પછી રંગીન રમૂજી અને રમતિયાળ આ બધા કયા શબ્દો થાય છે સંજ્ઞા તો આ બધા વાક્યો નીચે લીટી કરવાની રહેશે હવે સંજ્ઞાના અર્થમાં વધારો કરે એવા શબ્દો પણ આ વાક્યોમાં ઉમેરો તો કે રેખા હોશિયાર છે તેનું નાનું અને સુંદર અને સ્વચ્છ તેનું રસોડું નાનું પરંતુ સુંદર અને સ્વચ્છ છે તે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે તે ઘરમાં ગરમ ફૂલવેલી રોટલી સૌને પીસે છે તેનું બનાવેલું ઘરચટ્યું રાયતું સૌને ભાવે છે તે થાક વિના જ રસથી કામ કરે છે તે ક્યારેક મનથી રઘવાટ કરતી નથી અસમુખો સ્વભાવ ખૂબ રંગીન અને રમૂજી છે જોકે મોટી હોવા છતાં પણ ચપળ અને રમતિયાળ છે એટલે કે જે આપણે હોંશિયાર નાનું સુંદર સ્વચ્છ સ્વાદિષ્ટ ગરમ ફૂલવેલી ઘરચટ્યું થાક્યા વિના મનથી હસમુખો સ્વભાવ ખૂબ ચપળ એટલે કે આ બધી સંજ્ઞાઓ છે અને એનો જ ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યા હવે આપણે પ્રશ્ન સાથ જોઈએ કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓમાં શબ્દાઓ આડાવડા થઈ ગયેલા છે અને આ શબ્દો યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ લખો તો પહેલું છે કે જીરે ચોક મોતીડે પુરાવીએ એટલે કે ખોટું છે તો એની જગ્યાએ શું લખીશું કે મોતીડે ચોક પુરાવીએ જીરે બીજું છે હરી હાથીઓ ઘેર મલપતો આવે તો કે ઘેર મલપતો આવે હરી હાથીઓ ત્રીજું છે કે આપણે કાલ સુધી મકાનમાં રહેતા કે કાલથી રહેશે તો આવશે કાલ સુધી રહેતા આપણે કાલથી તો વાછો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે તો કે ક્યાંક ચોમાસું ગાજે છે રાણમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી એમાં આપણે પુનરાવર્તન એક પૂર્ણ કરાવ્યું હું એના ફોટા પાડીને પણ મોકલી આપીશ તો તમારે ગુજરાતીની નોટમાં પુનરાવર્તન એક લખી લેવું બાય વિદ્યાર્થી મિત્રો